આજના 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત ગામના વડીલ મોરબી આદરણીય રમેશ મહારાજ, પૂર્વ સરપંચ રાયમલભાઈ, ગામના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ અને બાળકો અને અમારો સ્ટાફ ગામ, સરસ મજાની વાત થઈ કે આજનો દિવસ એ આમ તો 15મી ઓગસ્ટ એ આપણે આપણા દેશને જે ગુલામોમાંથી આપણને જે મુક્ત કર્યા અને આપણે આઝાદી મળી એ દિવસ તરીકે ઉજવીએ છીએ, એ પણ આપણો રાષ્ટ્રીય પર્વ છે. સાથે સાથે 26મી જાન્યુઆરી એટલે કે આપણે પ્રજાસત્તાક દિન એને ગણતંત્ર દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. ગણતંત્ર દિવસ એટલે કે ગણ એટલે આપણે માણસોએ એક સરસ મજાનું તંત્ર કઈ રીતે ચલાવવું અને એના માટે આઝાદ થયા પછી આપણે એનું એક બંધારણ બનાવવા માટેની એક સમિતિ બની. એના આપણા આદરણીય બાબા સાહેબ આંબેડકર સાહેબ સમિતિના એક અધ્યક્ષ બન્યા અને સરસ મજાનું વાત કરી હાલ જ રાયમલભાઈ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ની અથાગ મહેનત દેશ વિદેશમાં ફર્યા પછી બધામાંથી થોડું થોડું લઈ અને પોતાની સૂઝબૂઝથી એક સરસ મજાનો એક આપણને બંધારણ આવ્યું, જે અડીખમ બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ કે આપણે દેશમાં કઈ રીતે રીત રિવાજો, કઈ રીતે આપણે દેશ કઈ રીતે ચલાવવો, કઈ રીતે આપણે લોકશાહીના એક પ્રણાલી કથી ચલાવવો, એ બધું આજના દિવસે આપણને મળ્યું. એ નિમિત્તે આપણે બધા પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. દેશ આઝાદ થયો, ખૂબ બધા બલિદાન આપ્યા, ખૂબ બધા શહીદ થયા, એ વાત આપણે આજના દિવસે યાદ કરી છે. સાથે સાથે કોરોનાની મહામારી અને એના માટે પણ ખૂબ બધી રેસ્પોન્સ શોધ કરી, વૈદ્યનો ખૂબ બધી શોધ કરી, છતાં પણ આ ભક્તો જે તો એને પણ આપણે બધા યોગ્ય પાલન કરશું અને હવે પછી એને આપણે બધા એસઓપીની ગાઈડલાઈન મુજબ ચાલશું. એ પણ ધીમે ધીમે એ પણ હવે કઈ રહેશે નહીં એવો આપણે બધાને વિશ્વાસ છે. અસ્તુ, જય હિન્દ.